વર્ષોની પરંપરા મુજબ હોળીનો તહેવાર આવતા ડીસાગંજ બજાર સાત દિવસ સુધી બંધ રહે છે અને આઠમથી આઠ દિવસની રજા બાદ આજથી ડીસાનું જી એન જે બજાર ફરી ધમધમતું થઈ ગયું છે પરંતુ આવક અને ભાવની વાત કરીએ તો ખેડૂતોને રાયડા અને ઈરંડામાં ભાવ ન મળતા ખેડૂતો પરેશાન થઈ ઉઠ્યા છે ડીસા શહેર રાજસ્થાનની સરહદને અડીને આવેલું શહેર છે અને આ શહેરમાં આવેલા માર્કેટ યાર્ડમાં મોટા ભાગના મજૂરો રાજસ્થાનથી મજૂરી કરવા માટે આવતા હોય છે અને રાજસ્થાનમાં હોળીનો તહેવાર ખૂબ જ મહત્વનો માનવામાં આવતો હોવાના લીધે હોળીના તહેવારને લઈ રાજસ્થાનથી આવતા મજૂરો હોળીની ઉજવણી કરવા માટે રજા પર ઉતરીને રાજસ્થાન પોતાના વતન જતા રહેતા હોય છે અને હોળીની ઉજવણી સંપન્ન કર્યા બાદ ક્ષેત્રના સાતમ બાદ એટલે કે આઠમના પરત ફરતા હોવાના લીધે આઠ દિવસ સુધી માર્કેટ યાર્ડને બંધ કરી દેવાની ફરજ પડે છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી બાદ ક્ષેત્રના સાતમની ઉજવણી કર્યા બાદ મજૂરો પરત ફરતા ડીસા માર્કેટ યાર્ડમાં સારી આવક જોવા મળી હતી બજાર સમિતિ ડીસામાં મહત્તમ રાજસ્થાનના મજૂરો કામકાજ કરતા હોય તારીખ નવ ત્રણથી પંદર ત્રણ સુધી હોળીના તહેવારો નિમિત્તે વેકેશન હતું અને આજરોજ માર્કેટયાર્ડનું કામકાજ શરૂ થયેલ છે આજે પ્રથમ દિવસે રાયડાની અડતાળીસો નવ બોરીની આવક થયેલ છે અને વીસ કિલોના સાતસોથી સાતસો ને ચાલીસ રૂપિયાના ભાવ નોંધાયેલ છે જ્યારે રાજગરાની સત્તરસો ને બોરીની આવક થયેલ છે અને નવસોથી એક હજાર અગિયાર સુધીના ભાવ નોંધાયેલ છે

હાલે રાજકરાનો ભાવ સારો છે રાયડો એરડા ભાવ ઓછો છે આવતી પેલી ગઈ સાલમાં ભાવ એરડાનો અગિયારસો આસપાસ હતો હાલમાં તો હાવ ઓછો છે બરાબર રાયડો એ ખેડૂત માટે હાલ ગણો તો ભાવ ઓછો ગણાય આ વર્ષે મેં રાજગ્રો વાયો છે સારો ભાવ મળી રહ્યો છે એરંડામાં અને રાયડામાં ભાવ ઓછો છે ને રાજગ્રોનો ભાવ સારો મળી રહ્યો છે એક અઠવાડિયાના મિની વેકેશન બાદ આજે શરૂ થયેલું ડીસાનું માર્કેટ યાર્ડ આવકો તો ધમધમતું થઈ ગયું છે પરંતુ ખેડૂતોને પણ આ મિની વેકેશન બાદ સારા ભાવની આશ લગાવી રહ્યા છે ડીસા